ગુડ મોર્નિંગ. ચાલો આજે કયો વાર છે? ગુરુવાર. બરાબર છે. ગુરુવારે આપણે ગુજરાતી અને પર્યાવરણ બંને વિશે ભણીએ છીએ. બરાબર છે. તો બધા સ્વાધ્યાયપોથી બહાર કાઢો તમારી ગુજરાતી અને પર્યાવરણ સ્વાધ્યાયપોથી બધા બહાર કાઢો. એમાં પાઠ નંબર સાત ખોલો બધા જ. પાઠ નંબર સાત, એમાં આપણે કાલે આ સરસ મજાની કવિતા જોઈ ગયા. બરાબર છે. અને એના આધારે આપણે ચિત્રમાં સાચું અને ખોટાની નિશાની કરવાની તે પણ આપણે જોઈ ગયા. બરાબર છે. બધાનું થઈ ગયું છે આટલું? બધાએ કવિતા લખી છે નોટબુકમાં? ના લખી હોય તો લખી નાખજો. બરાબર છે. હા, હવે એના પરથી આપણે એ કવિતા તમે લખશો, પછી તમારે આ પ્રશ્નના જવાબ લખવાના છે. આમાં પણ લખવાના છે સ્વાધ્યાયપોથીમાં અને નોટમાં પણ લખવાના છે. બરાબર છે. તો ચાલો બધાનું ધ્યાન સ્વાધ્યાયપોથીની અંદર, આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. બરાબર છે. હું તમને સમજાવું છું, એ તમે જુઓ બધા ધ્યાનથી, પછી તમારે લખવાનું છે. હમણાં કોઈ લખે નહીં. ઓકે. ડોસાની દાઢી કેટલા ફૂટની છે? તો કેટલા ફૂટની હતી ડોસાની દાઢી, યાદ છે કોઈને? 1.5 ફૂટની. ડોસાની દાઢી 1.5 ફૂટની છે. ડોસાની ચોટલી કેટલા ફૂટની છે? તો કેટલા ફૂટની ચોટલી છે? 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી. તો આપણે લખીશું ડોસાની ચોટલી 4 ફૂટની છે. ડોસો શાની ઉપર બેઠો છે? શાની ઉપર બેઠો છે ડોસો? ગદ્દા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી. એટલે આપણે લખવાનું છે ડોસો ગધેડા ઉપર બેઠો છે. ડોસાએ માથા પર શું મૂક્યું છે? તો આપણે વાંચ્યું હમણાં, ડોસાએ માથા ઉપર પોટલી મૂકી છે. બરાબર છે. ત્યાર પછી 5 નંબરનો પ્રશ્ન, ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે? કોણ ગીતો ગાય છે? ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. તો આપણે લખીશું જવાબમાં, ચોટલીના ઝૂલામાં પંખી ગીતો ગાય છે. પછી જુઓ, ગધાની પૂંછડી કેવી છે? તો લાંબી છે કે ટૂંકી છે? તો ગધાની પૂંછડી લાંબી લસ છે. બરાબર છે. આ 6 પ્રશ્નના જવાબ તમને સમજાયા છે મેં, એ પ્રમાણે તમારે સ્વાધ્યાયપોથીમાં પણ તમારે પૂરવાના છે. જો મેં તમને પૂરીને બતાવ્યું છે એવી રીતે. બરાબર છે. હું ફોટો પાડીને મોકલીશ, એમાંથી જોઈને તમારે લખવાના છે. ત્યાર પછી જુઓ પ્રશ્ન નંબર 4, ગીતને આધારે બોક્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. બરાબર છે. એટલે આપણે ગીતને આધારે આમાંથી જે વિકલ્પ આમાંથી આવતો હોય એ આપણે એની સાથે લખવાનું છે. ગધો જાય, જુઓ ઠસ ઠસ જાય, ગધો જાય ઠસ ઠસ, ગધો થાય ફસ ફસ, ચોટલી ઉડે ફર 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 ફર, દાઢી ઉડે સર ર સર સર ર સર, ને પૂંછડી ધ્રુજે ધર ર ઠસ. શું આવે? પૂંછડી ધ્રુજે થર ર ઠસ. બરાબર છે. ગુજરાતીમાં આપણે પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 આજે ભણ્યા. હવે આજે આપણે આટલું જ ભણીશું. આ વસ્તુ તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં લખી નાખવાનું છે અને હું તમને બોર્ડ પર લખાવીશ પ્રશ્ન, એ તમારે પછી તમારી નોટમાં લખવાના છે. ઓકે. તો આજે આપણે આટલું ભણીશું અને પછીનું હું તમને નેક્સ્ટ વિડીયોમાં ભણાવીશ.